યુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10નો નવો અભ્યાસક્રમ આવી રહ્યો છે તેમાં ગણિતમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શીખીએ. એ પહેલાં એક અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણી ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા IMP પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે, જેથી તમે પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો. સાથે સાથે આ વર્ષે આપણે એક નવી પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જે બાળકો અને વિદ્યાર્થી મિત્રો બંને માટે મદદરૂપ થશે. જેમાં વિદ્યાર્થી મિત્રો માટે આપણે એપ્લિકેશનમાં દરેક ધોરણના પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર, ઘણા બધા મટીરિયલ અને IMP પ્રશ્નપત્ર તમે વિડીયો સ્વરૂપે પણ જોઈ શકશો અને PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકશો. સાથે સાથે શિક્ષક મિત્રો માટે આપણે નવી પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જેમાં ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના કોઈપણ વિષયનું તમે પ્રશ્નપત્ર તમારી જાતે બનાવી શકશો. ગુજરાતી, હિન્દી, સમાજ, સંસ્કૃત, ટોટલે ટોટલ 7-7 વિષયનું સોલ્યુશન સહિત તમે 5 સેકન્ડમાં પેપર જનરેટ કરી શકશો અને તમારા સ્કૂલ અથવા તો ટ્યુશનમાં તમે તે પેપર તમારા નામ અને લોગો સાથે લઈ શકશો. જેને ડાઉનલોડ કરવા માટે 15 મે 2019 રોજ આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર મૂકવાના છીએ, અથવા તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી હશે તેના મારફતે પણ એપ્લિકેશન ડાઉનલોડ 10માં ગણિતમાં થેન્ક યુ પ્રકરણ નંબર 13માં સ્વાધ્યાય 13.1નો પ્રશ્ન 2 શીખીએ. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક રૂપિયા 3,900માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે, પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ રૂપિયા 1,300માં ખરીદે છે, તો આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે આપણે દર્શાવવાનું છે. બેઝિક એટલે કે સમીકરણ સ્વરૂપ અને ભૌમિતિક એટલે કે આલેખ સ્વરૂપ. બેઝિક એટલે સમીકરણ સ્વરૂપ અને ભૌમિતિક એટલે કે આલેખ સ્વરૂપ. તો આપણે ભૌમિતિક અને બેઝિક એટલે કે સમીકરણ અને આલેખ બંને સ્વરૂપે આપણે આ દાખલાને દર્શાવશું. તો શરૂઆત કરીએ કે આપેલા દાખલામાં જોઈએ તો ચલ કેટલા છે. તો અહીં બેટ અને દડા એમ બે અલગ અલગ વસ્તુની વાત થયેલી છે. તો આપણું ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એટલે બે ચલ હોય તેવું, સુરેખ એટલે કે એક ઘાતવાળું સમીકરણ, જેમાં આપણી પાસે બે ચલ છે, દડો અને બેટ. તો આપણે ધારી લઈએ કોઈ પણ એક ચલને x વડે દર્શાવીએ, બીજા ચલને y વડે દર્શાવીએ. ધારો કે બેટની કિંમત x રૂપિયા છે અને દડાની કિંમત y રૂપિયા છે. આપણે ધારી લીધું બેટની કિંમતને x રૂપિયા વડે દર્શાવીએ અને દડાની કિંમતને y રૂપિયા વડે દર્શાવીએ. પ્રથમ પ્રશ્ન આપણને આપેલો છે કે ક્રિકેટ ટીમના પ્રશિક્ષક રૂપિયા 3,900માં બેટ કેટલા? 3. બેટ બરાબર x છે એટલે 3x થશે અને દડા 6 એટલે 6y. એની કુલ કિંમત 3,900 છે. તો આપણને સમીકરણ મળશે 3x + 6y = 3,900. આપણે લખીએ કે અહીં 3 બેટ અને 6 દડાની કુલ કિંમત 3,900 રૂપિયા છે. માટે પહેલું સમીકરણ આપણને મળશે 3x + 6y = 3,900. હવે આપણે આલેખમાં જોઈએ તો બંને સમીકરણમાં 3, 6 અને 3,900 ત્રણનો ગુણક છે. તો ભાગ ચાલતો હોય તો ચલાવી દેવાનો, તો હું 3 સામાન્ય કાઢી નાખું અથવા તો આખા સમીકરણને 3 વડે ભાગી નાખીએ. તો આપણને સમીકરણ 3 વડે ભાગીએ એટલે પહેલું પરિણામ x થઈ જશે, અહીંયા 2x અને 13 × 3 = 39 એટલે 1,300. પ્રથમ સમીકરણ આપણને મળ્યું x + 2y = 1,300. આગળ વધીએ. હવે બીજું તે જ પ્રકારનું કેટલા બેટ છે? તો કે 1 બેટ અને તે જ પ્રકારના 3 દડાઓ. એની કિંમત કેટલી છે? 1,300 રૂપિયા. તો માટે લખી શકીએ કે અહીં 1 બેટ અને 3 દડાની કુલ કિંમત
1300 રૂપિયા છે, બેટ એક છે એટલે એક્સ અંદડા ત્રણ છે એટલે 3y, બંનેની કિંમતનો સરવાળો કેટલા રૂપિયા છે? 1300. તો આપણે લખીએ કે એક્સ પ્લસ 3y બરાબર 1300. આ આપણું પરિણામ નંબર 2. અહીંયા જોઈએ તો બીજા પરિણામમાં કોઈ સંખ્યા સામાન્ય નથી નીકળતી, તો આપણે એને કંઈ કાઢવાની જરૂર છે નહીં. તો માટે આપણે લખીએ કે આમ બેઝિક સ્વરૂપ એક્સ પ્લસ 2y બરાબર 1300 અને એક્સ પ્લસ 3y બરાબર 1300 છે. આ પ્રથમ પ્રશ્નનો આપણને જવાબ મળ્યો. હવે આપણે તેને ભૌમિતિક સ્વરૂપે દર્શાવવાનું છે. ભૌમિતિક એટલે કે આકૃતિ સ્વરૂપે. હવે કોઈપણ રેખાનો આપણે આલેખ દોરવો હોય તો સૌ પ્રથમ તેના બિંદુઓ આપણને ખબર હોવી જોઈએ, કોઈપણ 2 અથવા 3. તો હું બંને સમીકરણનો આલેખ દોરવા માટે તેના બિંદુઓ મેળવું. પ્રથમ સમીકરણ એક્સ પ્લસ 2y બરાબર 1300 છે, એમાં જો હું વાયને કરતાં બનાવું તો 2y બરાબર 1300 માઇનસ એક્સ, એટલે y બરાબર 1300 માઇનસ એક્સ છેદમાં 2. હવે આ સમીકરણમાં આપણે વાયની એવી કિંમતો મેળવીએ કે પૂર્ણાંક આવે. માટે જો ધારો કે એક્સ બરાબર આપણે કોષ્ટક દ્વારા સમજીએ, એક્સ અને વાય, એક્સની જગ્યાએ હું 100 મૂકું તો 1300માંથી 100 જાય એટલે 1200, અને 1200 ભાગ્યા 2 એટલે કેટલા મળે? 600. એક્સની કિંમત આપણે કેટલી લીધી? 100. તો વાયની કિંમત કેટલી મળી? 600. ધારો કે એક્સની કિંમત 200 મૂકીએ તો 1300માંથી 200 જશે એટલે 1100 વધશે, અને 1100ને 2 વડે ભાગશો તો આપણે 100-100નો ગુણક રાખવો છે જે નથી આવતો. તો હું એક્સની જગ્યાએ 300 મૂકું. કેટલા મૂકું? 300. તો 1000માંથી 2 ભાગ્યા 2 કરશો એટલે 500 મળશે. એ જ રીતે 500 મૂકો એટલે કેટલા મળશે? 400. તો આપણને 3 શિરોબિંદુ મળી ગયા, 100, 600, 300, 500 અને 500, 400. દરેક શિરોબિંદુ આપણે એ રીતે જ મેળવ્યા છે કે જેથી 100નો ગુણક રહે, એટલે જ્યારે આપણે આ લેખ દોરીએ ત્યારે તેનું પ્રમાણમાં 100 એકમ બરાબર 100 સેમી અથવા તો 100 રૂપિયા લઈ શકીએ. એ જ રીતે બીજું સમીકરણ એક્સ પ્લસ 3y બરાબર 1300 છે, એના પણ શિરોબિંદુ મેળવીએ. એ પહેલાં આપણે તેને એક્સને અથવા તો વાયને કરતાં બનાવવો પડશે. બીજું સમીકરણ એક્સ પ્લસ 3y બરાબર 1300, 3y ને કરતાં બનાવીએ એટલે 1300 માઇનસ એક્સ, તો વાય બરાબર 1300 માઇનસ એક્સ છેદમાં 3. આને આપણે બિંદુ મેળવીએ એક્સ વાય. હવે જોઈએ અહીંયા આપણે એ રીતના કિંમતો મૂકતા હતા કે ભાઈ બાદબાકી કર્યા પછી જે સંખ્યા હોય ને 2 વડે વિભાજ્ય હોય. અહીંયા આપણે 3 છે જૂથમાં, તો એ રીતે કિંમત મૂકશું કે ભાઈ બાદબાકી કર્યા પછી જે સંખ્યા વળે એ 3 વડે વિભાજ્ય હોય. ઉદાહરણ તરીકે હું એક્સ બરાબર 100 મૂકું તો 1300માંથી 100 જાય તો 1200 વધે, અને 1200 3 વડે વિભાજ્ય છે. તો આપણે પહેલી સંખ્યા 100 લઈ શકીએ, તો 1200 ભાગ્યા 3 કરશું એટલે કેટલા મળશે? 400. પછી 200 મૂકશો તો 1100 એટલે જે વિભાજ્ય નથી, 300 મૂકશો તો 1000 જે પણ વિભાજ્ય નથી. તો આ વખતે હું 400 મૂકું તો 1300 માઇનસ 400 એટલે 900 ભાગ્યા 3 એટલે 300, અને પછી એ જ રીતે 700 મૂકીએ તો 1300માંથી 700 જાય તો 600 વધશે, અને 600 ભાગ્યા 3 કરશો એટલે 200 મળશે. તો બંને સમીકરણના આપણને બિંદુ મળી ગયા. હવે બંને બિંદુ જોઈએ તો બધા જ ધન જ કિંમતો છે, કોઈ ઋણ કિંમત છે નહીં. તો આલેખપત્રમાં આપણે ફક્ત ધન ભાગ એટલે કે પ્રથમ ચરણ જે ડિફાઇન થાય એ પ્રમાણે દર્શાવીએ. જે ભૌમિતિક સ્વરૂપ હશે આ 0 0, બધા 100ના ગુણક છે તો હું 100 વડે ગુણી દઉં. તો 100 200 300 400 500 600 700 800. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ. 100 200 300 400 500 600 700 એક્સ ડેશ અને વાય ડેશ. પહેલી રેખાની વાત કરીએ તો એક્સ એમ જ્યારે 100 હોય ત્યારે વાય એમ 600 છે. એક્સ એમ 100 હોય ત્યારે વાય એમ 600 એટલે અહીં બિંદુ મળશે. બીજું બિંદુ 300 500, એક્સ એમ 300 અને વાય એમ 500 એટલે અહીં મળશે. અને 500 હોય ત્યારે 400 એટલે ત્રીજું બિંદુ અહીં મળશે. તો એમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ.
એ રેખાનું સમીકરણ આપણને આપેલું છે કે ભાઈ એક્સ પ્લસ ટુ વાય બરાબર 1300. બીજા સમીકરણની વાત કરીએ તો 100 હતું ત્યારે 400, એટલે પહેલો બિંદુ આપણને અહીં મળશે. 400માં 300, બીજું બિંદુ અહીં મળશે, અને 700માં 200, ત્રીજું બિંદુ અહીં મળશે. તેમાંથી પસાર થતી રેખા બનાવી આપણે, ધારી લઈએ કે ભાઈ આ બિંદુમાંથી આપણી રેખા પસાર થાય છે, તો બીજા સમીકરણનું આપણને માપ મળશે એક્સ પ્લસ 3y બરાબર 1300. તો આપણે કહી શકીએ કે જે સમીકરણ સ્વરૂપે મળે છે એ બેઝિક સ્વરૂપ છે, અને આલેખ સ્વરૂપે જે મળે છે એ ભૌમિતિક સ્વરૂપ છે. આ આલેખ અનંત સુધી લંબાવશો એટલે કોઈક ને કોઈક જગ્યાએ છેદશે, કારણ કે બંને રેખા કેવી થશે, છેદતી રેખા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરજો, તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અને તમને વિડીયો કેવો લાગ્યો તેના વિશે રિવ્યૂ નીચે કોમેન્ટ બોક્સમાં લખવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ.